गुड मॉर्निंग, हैव ए नाइस डे। धोरण 11 बेसिक में तमारू स्वागत छे। जीव विज्ञान भणीशु। आगलो आपणो टॉपिक हतो परिवहन तंत्र, पण केमा? तो के मनुष्य, बराबर। परिवहन तंत्र आपणे भणवानुं छे, बराबर छे। एमां मैं तमने आवुं कंई कीधुं तुं, रुधिर विशे ख्याल आव्यो तो, बराबर। रुधिरनी व्याख्या मैं कंईक आवी करी हती, बराबर, के रुधिर वाहिनीमां वहेतुं, रुधिर वाहिनी में वहेतु ऑक्सीजन ने कोष सुधी, पछी तो के खोराकना घटकों ने अंग सुधी पहुंचाड़तु प्रवाही। ऑक्सीजन ने कोष सुधी अने खोराक ना घटकों ने विविध अंग सुधी पहुंचाड़वानु काम केनो होय छे? तो के रुधिर नु। हवे रुधिर नी पहला आपणे आवुं कीधुं तुं, रुधिर वाहिनी, बराबर छे। हवे एना विशे आपणे चर्चा करीए के माणस मां रुधिर वाहिनी नी वात करीए तो बे प्रकारनी रुधिर वाहिनी आवेली छे, धमनी अने शीरा। बे प्रकारनी रुधिर वाहिनी छे, धमनी आवेली छे अने शीरा आवेली छे। धमनी होय एमा केवू रुधिर होय छे? तो के एमा शुद्ध रुधिर आवेलू छे। आ शुद्ध रुधिर अटले शुं भाई? तो के भाई बीजू काई नहीं, ऑक्सीजन युक्त रुधिर, बराबर छे। धमनी एटले के हृदय थी विविध अंग सुधी, विविध कोष सुधी ऑक्सीजन लई जावनार रुधिर कोण छे? तो के धमनी छे। धमनीओमां केवू रुधिर होय छे? शुद्ध रुधिर होय छे। ज्यारे શિરામાં કેવું રુધિર આવેલું છે? તો કે અશુદ્ધ રુધિર આવેલું છે। અશુદ્ધ રુધિર એટલે કે CO2 યુક્ત રુધિર, અથવા તમે એને એમ પણ કહી શકો O2 વિહીન રુધિર, બરાબર। આ O2 વિહીન રુધિર એટલે જે જગ્યા કોષથી એટલે કે વિવિધ અંગથી એને ફરી પાછું હૃદય સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કે શિરા કરે છે। ભાઈ ધમનીમાં જે રુધિર વહેતું હોય ને, રુધિર કેવું હોય છે? તો કે દબાણયુક્ત હોય છે, બરાબર। કારણ કે એ હૃદયમાંથી અંગ સુધી જાય છે, એટલે ધમનીમાં જે રુધિર વહે છે એમાં દબાણ હોય છે। આની વાત કરીએ આપણે તો આમાં જે દબા રુધિર હોય છે એ કેવું હોય છે? તો કે દબાણ વિહીન રુધિર હોય છે, બરાબર। કેવું રુધિર હોય છે? તો કે દબાણ વિહીન રુધિર આવેલું છે, બરાબર છે। હવે આ રુધિર ધમની છે એમાં દબાણ હોય એટલે રુધિર છે એ પાછું ફરતું નથી, એક જ દિશા તરફ આગળ વધ્યા રાખે છે, કારણ પાછળથી ફોર્સ તાકાત લાગતું હોય। એટલા માટે કહી શકીએ આપણે કે ધમનીમાં વાલ્વ હોતા નથી, બરાબર। તો શિરામાં આપણે શું કહી શકીએ કે ભાઈ શિરા છે એમાં વાલ્વ, શું છે? વાલ્વ।
આ વાલ્વ નો આકાર પણ તમને કહી દઉં, અર્ધચંદ્રાકાર વાલ્વ, આવેલા છે ધમનીમાં વાલ્વ હોતા નથી, શીરામાં વાલ્વ હોય છે. શું કામે? શીરામાં મેં તમને આગળ કીધું કે રુધિર છે એ દબાણ વિહીન છે. રુધિર દબાણ વિહીન હોય એના કારણે એ રુધિર પાછું ફરી જાય છે. આ પાછું ન ફરે એટલે એમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. બરોબર છે? એક વિશિષ્ટ પ્રકારની ધમની છે. પેલા કહી દઉં કે ધમનીનું કાર્ય શું હોય, તો કે હૃદયથી અંગ સુધી રુધિરને પહોંચાડે છે. હૃદયથી અંગ સુધી રુધિરને પહોંચાડવાનું કાર્ય કેનું છે? તો કે ધમનીનું. તો અહીંયા આમ તમે વિરુદ્ધ કહી શકો કે અંગથી હૃદય સુધી, અંગથી હૃદય સુધી રુધિરને પહોંચાડવાનું કાર્ય કેનું છે? તો કે શીરાનું છે. બરોબર છે? પછી તમે આમ કહી શકો એક વિશિષ્ટ પ્રકારની ધમની છે જેનું નામ છે ફુફુસીય ધમની. આ ફુફુસીય ધમની છે એમાં અશુદ્ધ રુધિર આવેલું છે. કેવું રુધિર આવેલું છે? અશુદ્ધ રુધિર. આ ફુફુસીય ધમનીનું હું સ્થાન તમને કહી દઉં, હૃદય અને ફેફસા વચ્ચારે આવેલી છે. હૃદય અને ફેફસા વચ્ચારે જે ધમની આવેલી છે એને ફુફુસીય ધમની કહે છે. આ ફુફુસીય ધમનીમાં કેવું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર હોય છે. તો એવી જ રીતે અહીંયા ફુફુસીય શીરા આવેલી છે. ફુફુસીય શીરા અને ફુફુસીય શીરામાં કેવું રુધિર હોય છે? તો કે શુદ્ધ રુધિર હોય છે. આ ફુફુસીય શીરા ક્યાં આવેલી છે? તો કે હૃદય અને ફેફસા વચ્ચારે આવેલી છે. બરોબર? એટલે ધમનીમાં કેવું રુધિર હોય છે? શુદ્ધ રુધિર હોય. પણ ફુફુસીય ધમનીમાં કેવું રુધિર હોય? અશુદ્ધ રુધિર હોય. મિત્રો આ પોઈન્ટ તમે યાદ રાખજો, 11મું અને 12મા ધોરણ માટે જે તમે બાયોલોજી ભણવાના છો એના માટે આ ખાસ છે. બરોબર? શીરામાં કેવું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર હોય છે. જ્યારે ફુફુસીય શીરા છે એમાં કેવું રુધિર આવેલું છે? શુદ્ધ રુધિર આવેલું છે. બરોબર? એટલે ધમની અને શીરા એના બે તફાવત મેં તમને અહીંયા દર્શાવેલા છે. બરોબર છે? હવે આ જે લેક્ચર છે આપણો બેઝિક, બરોબર, એમાં તમારે હોમવર્ક છે ધમની અને શીરાનો તફાવત બે વખત લખી જણાવો. બે વખત તમારે મને આ તફાવત લખી અને હોમવર્ક મોકલાવવાનો રહેશે. બરોબર? તફાવત મેં અહીંયા દેખાડેલો જ છે ધમની અને શીરાનો. બરોબર છે? તેમ છતાં કાંઈ ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો.